ભગવાન કૃષ્ણનું એક એવું સ્વરૂપ જે વર્ષોથી પોતાના ભાઈ અને બહેન સાથે આપી રહ્યા છે દર્શન. આવતીકાલે અષાઢી બીજ એટલે કે રથયાત્રાનો પર્વ છે, ત્યારે આવતીકાલે અમદાવાદનું જગન્નાથ મંદિર હોય કે ઓડિશામાં સ્થાપિત જગન્નાથપુરીનું ધામ હોય, ત્યાંથી રંગે ચંગે નીકળે છે જગન્નાથની રથયાત્રા. ભગવાન જગન્નાથ જે કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે, ઓડિશાનું જગન્નાથપુરી મંદિર જે ચાર ધામ યાત્રા પૈકીનું એક યાત્રાધામ છે. તો ચાલો રથયાત્રાના એક દિવસ પૂર્વે આપણે કરીએ જગન્નાથપુરીની યાત્રા. કહેવાય છે કે બદ્રીનાથ ધામ એ સતયુગનું, રામેશ્વર ધામ એ ત્રેતાયુગનું, દ્વારિકા ધામ એ દ્વાપરનું અને જગન્નાથપુરીનું ધામ એ કળિયુગનું. જગન્નાથપુરી ધામ એ ભારત દેશના ઓડિશા રાજ્યમાં આવેલું એક પવિત્ર યાત્રાધામ છે. આ ભવ્ય મંદિરના અધિષ્ઠાત્રા અને પૂજનીય દેવ છે ભગવાન જગન્નાથ. આ મંદિરમાં ભગવાન કૃષ્ણનું સ્વરૂપ એટલે ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે અનેકો વર્ષોથી બિરાજમાન છે. શાસ્ત્રોના ઉલ્લેખ પ્રમાણે આ ત્રણેય મૂર્તિઓ અપૂર્ણ છે, તેમ છતાં ભક્તો જ્યારે આસ્થાપૂર્વક ભગવાન સમક્ષ શીશ ઝુકાવે છે ત્યારે ભગવાન જગન્નાથ તેમને પૂર્ણતાના આપે છે આશીષ. કલિંદ શૈલીમાં બનેલું અને કળિયુગની ધરતી પર અત્યંત મહત્વના ગણાતા આસ્થાના કેન્દ્રોમાં ભગવાન જગન્નાથપુરીનું આ ધામ વિશેષ મહત્વ ધરાવે છે. કહેવાય છે કે 1200 વર્ષ પૂર્વે આદિ શંકરાચાર્ય દ્વારા આ ધામની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિર જેટલું દિવ્ય અને ભવ્ય છે તેટલું જ ચમત્કારો અને આશ્ચર્યોથી પણ ભરેલું છે. મંદિરના શિખર પર લાગેલું સુદર્શન ચક્ર શહેરના કોઈપણ વિસ્તારમાંથી આપ જોઈ શકો છો. કોઈ પણ સ્થળથી આ ચક્ર જોવા પર તે આપણી સામે હોય તેવું જ લાગે છે. આ મંદિરમાં સદીઓથી ભગવાન શ્રી જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની કાંસની મૂર્તિઓની જ પૂજા કરવામાં આવે છે, ત્યારે મોટી સંખ્યામાં ભક્તો નિત્ય અને ખાસ તો રથયાત્રાના દિવસે પરમાત્માના દિવ્ય સ્વરૂપના દર્શન કરવા ઉમટી પડે છે. આવતીકાલે જ્યારે રથયાત્રાનો પર્વ છે ત્યારે સમગ્ર ભારત દેશમાં બે રથયાત્રા એક અનેરું જ મહત્વ ધરાવે છે. એક છે ગુજરાતના અમદાવાદની અને બીજી જગન્નાથપુરીની. જે રીતે અમદાવાદની રથયાત્રાનું વિશેષ મહત્વ છે તે જ રીતે જગન્નાથપુરીની રથયાત્રા પણ ઐતિહાસિક છે, કારણ કે અહીં એક કે બે દિવસ સુધી નહીં પરંતુ 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે રથયાત્રાનું અસુંદર પર્વ. ત્યારે કેવી રીતે ઉજવવામાં આવે છે પુરીમાં રથયાત્રા, આવો જાણીએ. ભગવાન જગન્નાથજી કી અનેક લીલાઓ સે એક શ્રેષ્ઠતમ લીલા હૈ જગન્નાથજી કા બીમાર પડના. જબ ભગવાન જગન્નાથજી અષાઢ માસ કે પહેલે જ્યેષ્ઠ માસ હોતા હૈ ઉસ જ્યેષ્ઠ માસ મેં જો બીમાર પડતે હૈ 15 દિન તક તબ વો ભગવાન કે કોઈ દર્શન નહીં કર પાતે. વો અંદર પટ્ટી લગી રહેતી હૈ બાંસ કી, ઉસ પટ્ટી કે અંદર ભગવાન રહેતે હૈ. ઉનકે વિશેષ જો બિશ્વા બસુ વંશ કે જો સેવક લોગ હૈ વો અંદર રહેકર ભગવાન કો અપને સામર્થ્ય સે અધિક સેવા કરતે હૈ. ભગવાન કા જો હૈ ઔષધીય કાર્ય હૈ ઉસકો કરતે હૈ. કરને સે ક્યા હોતા હૈ કે ભગવાન ધીરે 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 નવમી તિથિ તક વો ઠીક હોને લગતે હૈ ઔર દસમી તિથિ કો ઉનકો 10 મૂલ એક દિયા જાતા હૈ જો કે ઉસકે લિયે ભી સ્વતંત્ર વૈદ્ય નિયોજિત હૈ. વો વૈદ્ય લોગ આતે હૈ ઔર ભગવાન જગન્નાથજી કે 10 મૂલ બનાતે હૈ ઔર ભગવાન ખાતે હૈ. ઉસકો ખાકર આષાઢ શુક્લ દ્વિતીયા કો ભગવાન બહાર નિકલતે હૈ, રથમાં બિરાજમાન હોતે હૈ. રથે ત્વાવાવનમ દૃષ્ટા પુનર્જન્મ ન વિદ્યતે, વહીં પર ભગવાન વામન રૂપમે યહાં બિરાજમાન હોતે હૈ રથમે. રથયાત્રાના પર્વ નિમિત્તે જગન્નાથપુરીને સુંદર શણગાર કરવામાં આવ્યો છે. વિવિધ સુગંધિત પુષ્પોથી સજ્જ આ યાત્રાધામના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે અને બસ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભગવાન જગન્નાથ મંદિરથી બહાર આવે અને તેમને ઘર આંગણે દર્શન આપે. જય જગન્નાથ. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, ઓડિશા.